બાય. ખૂબ આનંદની વાત છે, નિશ્ચિત પરિણામો તરફ આગળ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની આગળ વધી રહ્યું છે. 2019 પણ મહારાષ્ટ્રીય જનતાએ એ પહેલાંની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને અને એની યુતિને મત આપ્યા હતા. 2019ની ચૂંટણીમાં, આ 24ની ચૂંટણી 5 વર્ષ પછીની, એ જ બરકરાર કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની યુતિને 19માં જે એટલા મત મળ્યા હતા એના કરતાં આ વખતે વધારે મત મળ્યા છે. એ વખતે પણ લોકોનું મન, લોકોનો વિશ્વાસ, લોકોની વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે હતી. સત્તાના લાલચુ લોકોએ સત્તાને મેળવવા માટેના જે પ્રયત્ન કર્યા, એનસીપી હોય, કોંગ્રેસ હોય, જેની પાસેથી દેશની અંદરથી સત્તા જતી રહી હોય, અને જે કાયમ ભારતીય જનતા પાર્ટી પાસે રહ્યું હોય, સત્તાની વિરુદ્ધમાં રહીને કામ કર્યું હોય, એવા શિવસેનાએ પણ સત્તા મેળવવા માટે, ક્યાંક નાની મોટી અપેક્ષાઓ સંતોષવા માટે ના જે પ્રયત્ન કર્યા, દેશની જનતાએ જોયા, મહારાષ્ટ્રની જનતાએ જોયા, અને આ એનો બદલો, આ એનો બદલો. ઓકે, 2019માં જે રીતે તોડ્યું, ભાગલા પાડ્યા અને એનો બદલો આજે ભારતીય જનતા પાર્ટી ને એનડીએ સરકારને મળી રહ્યો છે કે મહારાષ્ટ્રની જનતા એક સ્થિર શાસન તરફ, એક સુશાસન તરફ અને કીધેલા વચનો પૂરા કરવા તરફ જેમ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ને એનડીએ ની સરકાર કામ કરી રહી છે, એ જ પ્રકારે મહારાષ્ટ્રની અંદર આવનારા 5 વર્ષમાં, મહારાષ્ટ્રમાં છેલ્લા 4-4.5 વર્ષમાં જે ઉથલપાથલ જોવા મળી તેના કારણે જનતા પણ પરેશાન હતી. જનતા પણ એ વિચારવા માટે મજબૂર હતી કે અમારે કઈ તરફ જવું, કારણ કે એક પાર્ટીના બે ભાગલા થઈ ગયા, એનસીપી હોય કે પછી શિવસેના હોય. તો સવાલ એ છે કે જનતા ક્યાંક મૂંઝાઈ ગઈ અને જનતાએ હવે એ રાજેશભાઈ એ ડિસિઝન લીધું કે ના, હવે અમારે એક તરફ રહેવું છે. દેશમાં બે રાજ્યોની ચૂંટણી હતી, ઝારખંડ, મહારાષ્ટ્ર અને પેટા ચૂંટણીઓ હતી. ઝારખંડની અંદર આપણે જોઈ શકીએ કે કોંગ્રેસ પાર્ટી એક સરકાર બનાવવા જઈ રહી છે, એ દિશામાં આગળ વલણની અંદર એ દિશામાં છે. અને મહારાષ્ટ્રની અંદર જે વલણ આવી રહ્યા છે એ થોડાક ભાજપ માટે ઉત્સાહજનક છે. પણ હમણાં પ્રવક્તાએ કીધું એમના ભાજપના કે વાવની બેઠકની ચર્ચા કરતા હતા ત્યારે એવું કીધું કે હજી તો 7-8 રાઉન્ડ થયા છે, ટેબલ ટર્ન થઈ શકે છે. એક ચૂંટણીનો 40,000 થી વધુ મત એમને મળ્યા છે અત્યારે. એક સીટનો મતનું કાઉન્ટિંગ અને 200 સીટના મતના કાઉન્ટિંગના વિજ્ઞાન એના નિયમોને કઈ ફરક પડે ના પડે. જ્યાં એક સીટ ઉપર 7 રાઉન્ડનું કાઉન્ટિંગ થયું તો 200 ઉપર 7-8 નું થયું હોય, આનાથી વધારે ફરક ના પડે. એક ટકાવારી આપી દઈએ પછી આપણે બ્રેક પર જઈને પછી આપનું રિએક્શન લઈશું. ગુલાબસિંહ વાવની આપણે વાત કરી રહ્યા છે. ગુલાબસિંહ ને જે મતની ટકાવારી